नमस्कार बाळ मित्रों, कलरव प्राथमिक शाळाना आजना विडियो में आपनो हार्दिक स्वागत है। आज आपने धोरण एक हिंदी विषय में यूनिट 60 तेनो अभ्यास करीशुं। आगळना विडियो में तमे यूनिट 59 विषय अभ्यास करी गया छो, तो चालो हवे आपने आगळ जोईए। तो यूनिट 60 ए तमारे तमारी हिंदी नी चोपड़ी में खोलवानुं छे। तो एमां शुं करवानुं छे, जो चौरस में आपेला अक्षरो शोधी तेना उपर आ तमारे राउंड दोरो, गोल करवानो छे। अहीं तमने चौरस में अक्षरो आपेला छे, ए अक्षरो तमारे अहीं शोधीने एना उपर गोल करवानो छे। तो जो अहीं तमने आ चार लीटी आपेली छे, परंतु अहीं तमने आंकड़ा दर्शायेला नथी, तो तमे पेन्सिलथी आ रीते 1, 2, 3 अने 4 एम लखी दो। तो हवे जो आ पहला चौरस छे, त्यां आपणने हिंदी मूळाक्षर ब अने हिंदी मूळाक्षर न, आ बे मूळाक्षर आपेला छे। हवे आ बे मूळाक्षरने आपणे आ पहेली तमने जे लाइन देखाय छे एमां जोवानुं छे कि आ बे मूळाक्षर अहींया आपेला छे। जो आपेला होय तो एना पर आपणे शुं करवानुं छे, गोल राउंड करवानुं छे, एटले साचो मूळाक्षर शोधीने आपणे एना पर गोल करीशुं। तो चालो, पहेलो कयो छे हिंदी मूळाक्षर ब, तो अहीं जो आ पहेलो छे ब, तो एना पर आपणे आ पेन्सिलथी आ रीते गोळ करी देवानो छे। त्यार पछी छे हिंदी मूळाक्षर न, नलनो न, तो तमारे जोवानुं के क्यां छे न। तो जो न छे, तो हा अहीं छे न। तो जो आपणे आ पहेली लाइनमां बंने मूळाक्षर मळी गयाने, ब અને ન, જો આ રીતે। હવે આ બ અને ન તમારે નીચે બીજામાં નથી શોધવાના, આ જે ચોરસની સામે જે લાઈન આપેલી છે એમાં જ તમારે જોવાના છે। તો બંને મૂળાક્ષર આપણને મળી ગયા છે। હવે બીજું, તો જો અહીંયા હિન્દી મૂળાક્ષર ફ આપેલો છે અને ભ આપેલો છે, તો તમારે અહીંયા જોવાનું કે છે, તો હિન્દી મૂળાક્ષર ફ તો આ રહ્યો, જો। तो आ रीते तेना पर पेन्सिल थी राउंड कर देवानो छे। अने बीजो छे भ, तो भ छे, तो हाँ आ रह्यो, जो भगत नो भ। त्यार पछी आ त्रीजू, हिंदी मूळाक्षर ध अने हिंदी मूळाक्षर म, तो अहीं आपेलो छे, जुओ हिंदी मूळाक्षर ध, तो आ रह्यो छे। અને બીજો હિન્દી મૂળાક્ષર મ, તો આ રહ્યો। આ રીતે તમારે પેન્સિલથી તમારી હિન્દીની ચોપડીમાં કરવાનું છે। ત્યાર પછી બીજું શું છે, તો હિન્દી મૂળાક્ષર ય અને હિન્દી મૂળાક્ષર પ, તો ય અને પ આપેલો છે, તો હા જો પહેલો હિન્દી મૂળાક્ષર ય આ રહ્યો, અને બીજો પ ક્યાં છે, તો આ રહ્યો। આ રીતે તમારે આ હિન્દી મૂળાક્ષર શોધીને તેના પર ગોળ કરવાનું છે પેન્સિલથી। આ પ્રવૃત્તિ તમારે પહેલાં ચોપડીમાં કરવાની છે હિન્દીની, ત્યાર પછી તમારે હિન્દીની નોટમાં સરસ અક્ષરે આ રીતે લખવાનું છે, અને ત્યાર પછી આ રીતે ગોળ કરવાનું છે। હવે આગળ જુઓ યુનિટ 61, તો એમાં તમારે શું કરવાનું છે, ગુજરાતી અને હિન્દી મૂળાક્ષરો લીટી દોરીને જોડો। આપણે આગળના વિડીયોમાં ભણી ગયા છીએ આવું, પરંતુ એમાં હિન્દી મૂળાક્ષરને હિન્દી મૂળાક્ષર સાથે જોડ્યા હતા। હવે આપણે અહીંયા શું કરવાનું છે, ગુજરાતી મૂળાક્ષરને હિન્દી મૂળાક્ષર સાથે જોડવાના છે। તો અહીંયા તમને એક તરફ ગુજરાતી મૂળાક્ષર આપેલા છે અને આ બીજી તરફ હિન્દી મૂળાક્ષર આપેલા છે। એવી જ રીતે અહીંયા પણ એવું છે, જો આ ગુજરાતી મૂળાક્ષર છે અને આ હિન્દી મૂળાક્ષર છે, તો તમારે આ ગુજરાતી મૂળાક્ષરને એનો સાચો હિન્દી મૂળાક્ષર શોધીને તેની સાથે જોડવાનું છે। તો આ તમને ખબર જ હશે કે આ ગુજરાતીમાં આને શું કહેવાય, તો આ છે બકરીનો બ। તે બકરીના બને આપણે ક્યાં જોડવાનો છે, તો આપણે હિન્દી મૂળાક્ષર ભણી ગયા ને આ બસનો બ, તેની સાથે આપણે આ રીતે જોડવાનો છે। ત્યાર પછી બીજો ગુજરાતી મૂળાક્ષર ભ છે,
भमेड़ा भ तो एने आपणे सेनी साथे जोड़ीशू तो आपणे आ भगत नो भ भणी गया ने तो आपणे आ रीते अहींया जोड़ीशू। त्यार पछी आ फटाकरानो फ गुजराती मूळाक्षर एना जेवो आपणे हिंदी मूळाक्षर अहींया क्यां भणी गया छे तो आ जो आ फलनो फ भणी गया ने तो आ गुजराती मूळाक्षरने आ रीते जोड़वाना छे। त्यार पछी आ न गुजराती मूळाक्षर न छे तो आपणे हिंदी मूळाक्षर न भणी गया ने तो आपणे आ रीते एने जोड़वानो छे। आम तमारे आ जोड़ता जोड़वाना छे। हवे जो आ गुजराती मूळाक्षर ध छे तो एने आपणे धजानो ध कहीशुं तो आपणे अहीं हिंदी मूळाक्षरमां पण धजानो ध भणी गया ने तो आ रीते साचा मूळाक्षर साथे जोड़वानो छे। એટલે કે ગુજરાતી મૂળાક્ષરને તેનો સાચો મૂળાક્ષર હિન્દી સાથે જોડવાનો છે। ત્યાર પછી આ પતંગનો પ તો આપણે પતંગનો પ ભણી ગયા છે આ રહ્યો તો પતંગના પને ક્યાં લઈ જશું હિન્દી મૂળાક્ષર પતંગના પ સાથે। ત્યાર પછી યતિનો ય તો આપણે હિન્દીમાં યતિનો ય ભણી ગયા ને તો આ ગુજરાતી મૂળાક્ષરને તેના હિન્દી મૂળાક્ષર સાથે આ રીતે જોડવાનું। ત્યાર પછી આ છેલ્લું છે મગરનો મ તો આપણે હિન્દી મૂળાક્ષરમાં મગરનો મ ભણી ગયા ને તો આ ગુજરાતી મૂળાક્ષરને આ રીતે હિન્દી મૂળાક્ષર સાથે પેન્સિલથી જોડવાનું છે। આ રીતે પહેલાં તમારે ચોપડીમાં જોડકા આ રીતે જોડી લેવાના છે, ત્યાર પછી તમારે હિન્દીની નોટબુકમાં સરસ અક્ષરે લખીને આ રીતે જોડકા જોડવાના છે પેન્સિલથી। હવે ત્યાર પછી બાર મિત્રો યુનિટ 62 હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો, તો તમારે હિન્દીની ચોપડીમાં જો આવા મોટા મૂળાક્ષર આપેલા છે આ ધજાનો ધ, નલનો ન, પતંગનો પ, ફળનો ફ, પછી આ બ, બસનો બ, ભગતનો ભ, મગરનો મ, યતિનો ય, આ બધા મૂળાક્ષરો તમે ભણી ગયા છો। હવે આ જે મૂળાક્ષર આપેલા છે ત્યાં તમારે અહીંયા રંગ પૂરવાના છે, તો તમારે આ મૂળાક્ષરોમાં અલગ અલગ રંગ પૂરવાના છે। જો હિન્દી મૂળાક્ષરોમાં રંગ પૂરો તો તમને જેટલા પણ મૂળાક્ષર આપેલા છે એમાં તમારે અલગ અલગ રંગ પૂરવાના છે। તો આ પ્રવૃત્તિ વિદ્યાર્થી મિત્રો તમારે તમારી જાતે તમારે હિન્દીની ચોપડીમાં કરવાની છે, અહીંયા રંગ પૂરવાના છે। તમને જે રંગ ગમતા હોય, જે કલર ગમતો હોય તે તમે અહીંયા પૂરી શકો છો। આ પ્રવૃત્તિ તમે તમારી હિન્દીની ચોપડીમાં કરજો। વિદ્યાર્થી મિત્રો આજનો અભ્યાસ અહીંયા પૂર્ણ થાય છે, આગળનો અભ્યાસ આપણે આના પછીના વિડીયોમાં કરીશું। થેન્ક યુ।